ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું સુજયની શરૂઆત કરીએ સમાચારની તો ગુજરાત સરકાર પર રાજ્યમાં છેલ્લા 56 વર્ષથી કેન્સરના દર્દીઓનો અવિરત સેવાનો મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કેન્સર જેવા જીવલેણ રોગ સામે લોક જાગૃતિ નિદાન અને સારવાર માટે કેન્સર સોસાયટી દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા રાજ્યમાં છેલ્લા 56 વર્ષથી કેન્સરના દર્દીઓની અવિરત સેવાનો મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. પ્રારંભમાં નજીવા નાણાકીય ભંડોળથી શરૂ થયેલ આ સોસાયટીની માનવ સેવાઓ આજે દાનના સિંચનથી વડવૃક્ષ બની છે એમ રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું. ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને 56મી વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રાજ્યપાલે ઉમેર્યું હતું કે સમાજના દરિદ્ર નારાયણીની સેવામાં નિરંતર પ્રદાન કરતી આ સંસ્થા દ્વારા કેન્સર જેવા જીવલેણ રોગના નિદાન સારવાર અને કેન્સર અંગે સમાજમાં વ્યાપક લોક જાગૃતિ ઊભી કરવાના વ્યાપક પ્રયાસો થઈ રહ્યા છે, જે અભિનંદનીય છે. કેન્સર સોસાયટીએ પરહિત પરોપકારની ભાવના સાથે માનવ ધર્મ નિભાવી લોક કલ્યાણની ઉમદા ભાવનાને વ્યક્ત કરીને વૈષ્ણવ જંતુ તેને રે કહીએ જે પીડ પરાઈ જાણી રે ઉગતીને સાચો અર્થમાં ચરિતાર્થ કરી તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રીએ ગુજરાત કેન્સર સોસાયટીમાં દાતાઓના સહયોગથી ઉદાત ભાવનાને બિરદાવી હતી અને આ માનવ સેવાના કાર્યને આગળ ધપાવીને તેના સારા ફળો લોકો સુધી પહોંચી રહ્યા છે તે માટે સંસ્થાના તમામ ફેકલ્ટી મેમ્બર સ્ટાફ તથા ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત કેન્સર સોસાયટીના હોદ્દેદારો, દાતાઓ, ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો, મેડિકલ કોલેજના ડી અને ડોક્ટરો હાજર રહ્યા હતા. हल्का महसूस कर सकते हैं. गुजरात कैंसर सोसाइटी किसी प्रकार के सेवा कार्यों में लगी हुई है. गुजरात कैंसर सोसाइटी की बहुविध गतिविधियाँ हैं. इसमें कैंसर के बारे में जागरूकता फैलाना, डायग्नोज करना, उपचार करना, रिसर्च करना और इन सभी गतिविधियों को बहुत ही शानदार तरीके से गुजरात कैंसर सोसाइटी और उसके द्वारा संचालित संस्थाएं पूरा कर रही हैं. इसके लिए गुजरात कैंसर सोसाइटी से जुड़े हुए आप सभी महानुभाव धन्यवाद के पात्र हैं. ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज. તો અમદાવાદના હીરાવાડી ખાતે રાત્રિ દરમિયાન જન આક્રોશ તથા ખેડૂતોના દેવા માફી અનામત જેવા મુદ્દાઓને લઈને પાટીદારો એકઠા થયા હતા તથા જન આંદોલન કર્યો હતો તથા કૃષ્ણનગર પોલીસ કાફલો એસીપી સાથે દોડી આવ્યો હતો. છેલ્લા 18 દિવસ થયા ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પોતાની 3 માંગણી ખેડૂતોના દેવા માફ કરવા પાટીદાર સમાજને અનામત તેમજ પાસ કન્વીનરને રાત્રોના કેસમાંથી છોડી મૂકવાની માંગણી સાથે લડત આપી રહ્યા છે ત્યારે હીરાવાડીના પાટીદાર સમાજ પર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં અમદાવાદના હીરાવાડી ખાતે હાર્દિક પટેલના ઉપવાસનો ટેકો જાહેર કરાયો હતો તેમજ રાત્રિ દરમિયાન પાટીદારે એકઠા થયા હતા તો સાથે જ સમગ્ર ઘટના જે પ્રમાણે બની હતી પ્રોપર્ટીને નુકસાન કરાયું હતું. કૃષ્ણનગર પોલીસ સ્ટાફ એસીપી સહિતના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા તથા પરિસ્થિતિને કાબૂમાં લઈને એસીપી દ્વારા ફ્લેગ માર્ચ કરી લોકોને સમજાવવાના પ્રયત્ન કરાયા હતા તથા સરકારી પ્રોપર્ટીને નુકસાન ન કરે તે બાબતે ચર્ચા કરાઈ હતી. બધાને પ્રેમથી સમજાયું કે તમે તમારા એરિયામાં રહો, જે તમારી નાકાબંધી છે, જે તમારું ગેટ છે, ત્યાં શાંતિથી ઊભા રહો, બેસો, એનો કંઈ વાંધો નથી. પણ તમારો લાભ છે ને, જે રીતે 5-6 વીઅર અસામાયિક થતો છે, એ 5-6 અસામાયિકના લીધે અમારું નામ બદનામ થયું. આજે પટેલ કેટલું હોય, સારી ગવર્મેન્ટની કરતો હોય, 5 જવાનો એક શબ્દ લઈને બેઠું હોય, તો કે તમે એની અંદર ઘૂસી જશો ને. મારો ખાલી કોઈ પોલીસવાળા કે અમને શું કહેતા, ખાલી ખોટું એ 5-6 સામાજિકો લીધે તમને લઈ જવા, તો તમારું કેરિયર બગડશે. અને તે પોલીસ ગોહિલ સાહેબને અને બીજા પોલીસ કર્મીઓ સાથે મળીને આવી બધા પોલીસ એરિયા વાઇઝ, ગાઈડલાઇન વાઇઝ બધાને સમજાવતા હતા અને એ સારી સમજાવ્યા હતા. જનરલી પેટ્રોલિંગ કર્યા દરમિયાન સોસાયટીમાં જે બંધના માહોલના કારણે, રજાના કારણે બધા સોસાયટીમાં બધા બહાર ઊભા હતા, પોતાની લાગણી બધા બહાર ઊભા હતા. અસલે એવી ગેરસમજ હતી કે અહીંયા કંઈક બનાવ બને છે, બને છે.
પછી અમે દરેક સોસાયટી દરેક આગેવાનો દરેક શહેરી ઉમર નાખે નાખે જઈને અમારા કાઠિયાવાડી ભાઈ બહેનને સમજાવ્યું કે પોલીસ આવી રીતે ફ્રેન્ડલી પોલીસ છે અને બધા સાથે મીટિંગ કરી અને ખૂબ સારો સહકાર અમને લોકલ ખેડાવાડી વિસ્તારમાંથી અમને ખૂબ સારો સહકાર મળ્યો છે. આપણે પણ એના સાક્ષી છો. અમુક પાંચ સાત તત્વો જે કદાચ પાસે આવી ખેડાવાડી વિસ્તારને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે એની સામે અમે ફોર્સફુલ એક્શન લઈશું. થોડી માહિતી અમને મળી છે, થોડી માહિતી બીજી મળી લઈશું પણ એના કારણે તમારા હીરાવાડી વિસ્તારના મિત્રોને ગેરસમજ થાય અને પેનિકનું વાતાવરણ ન થાય એના માટે અમે સંવાદ વિસ્તારોમાં જઈને રાખ્યું સફળતા અને આવકાર મેળવી છે હીરાવાડી. દિવેશ નસીબ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. દામનગરના નારાયણનગરમાં છેલ્લા 10 દિવસથી 11 લાઇનને લઈને બવા જોવા મળી રહી છે ત્યારે વિજય વિસિયા દ્વારા હાઈ વોલ્ટેજના તાર નાખવામાં આવતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી. દામનગરમાં છેલ્લા 10 દિવસથી નારાયણનગરના રહેવાસી દ્વારા પીજીવીસીએલ સામે દેખાવો કરી રહ્યા હતા. રહેણાંક વિસ્તારમાંથી પીજીવીસીએલ દ્વારા હાઈ વોલ્ટેજના તાર નાખવામાં આવ્યા જે મકાનની છતી માત્ર 5 ફૂટ ઊંચા હાઈ વોલ્ટેજના તાર નાખતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી. રહીશો દ્વારા ઉચ્ચ અધિકારીઓને રાજકીય નેતાઓને રજૂઆત કરવામાં આવી. આગામી દિવસોમાં પીજીવીસીએલ દ્વારા ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે રહીશો દ્વારા ઉચ્ચ અધિકારીઓને રાજકીય નેતાઓને રજૂઆત કરવામાં આવે છે. આ બાબતે ગંભીરતાથી લઈ દામનગર પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર ગોસ્વામી સહિતના અધિકારીએ સર્વ વિઝિટ પણ કરી જીવનું સૌથી મોટું જોખમ થઈ શકે તેવી રીતે 11 લાઇન નાખતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ અંગે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ તડાવિયા ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે સ્થળે જઈ મામલો શાંત પાડી તંત્રને યોગ્ય ઉકેલ કરવા સૂચના આપી ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી. નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દામનગર. વિસાવદર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ ટીડીઓ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તંત્ર દ્વારા સેવાથી દુર્લક્ષતા દૂર કરી નિરાકરણ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિસાવદર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ ટીડીઓ મામલતદારને આવેદનપત્ર આપ્યું. તંત્ર દ્વારા સેવાથી દુર્લક્ષતા દૂર કરી નિરાકરણ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સ્વર્ગના પ્રશ્નોની ઘણા લાંબા સમયથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તે છતાં પણ પ્રશ્નો હલ ન થતા હોવાથી સમગ્ર ગુજરાતના તમામ 11,000 તલાટી કમ મંત્રીઓ દ્વારા દરેક તાલુકા મથકે ટીડીઓ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. જેના ભાગરૂપે વિસાવદર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિસાવદર તાલુકા તલાટી યુનિયન પ્રમુખ આજરોજ 25/8/2018 રોજ અંબાજી મુકામે રાજ્ય મંડળની મીટિંગ મળેલ તેમાં લેવાયેલ નિર્ણય મુજબ આજરોજ ગુજરાતભરના તમામ તાલુકા મથકે આજે મામલતદારશ્રી ટીડીઓશ્રી અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ છે. જેમાં અમારા પડતર પ્રશ્નોની માગણી અન્વયે આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલ છે. પરસોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. દામનગર શહેરની જ્ઞાનકુંભ યોજનામાં સમાવિષ્ટ મોડર્ન ગ્રીન પ્રાથમિક શાળાએ સ્વચ્છતા બદલ 3 પુરસ્કારો મેળવી દામનગર શહેરનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું હતું. દામનગર શહેરની જ્ઞાનકુંભ યોજનામાં સમાવેશ મોરિંગ ગ્રીન પ્રાથમિક શાળા નંબર 1 સ્વચ્છતા બદલ 3 પુરસ્કારો મેળવી દામનગર શહેરનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જિલ્લા સ્તરે પ્રથમ કક્ષા જિલ્લા કલેક્ટર અમરેલી દ્વારા પ્રથમ સ્તરે પુરસ્કાર મેળવ્યો હતો. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના ડોક્ટર ટીએસ જોશી નિયામક ગાંધીનગર દ્વારા રાજ્ય અર્બન કક્ષાએ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્તરે શાળા સ્વચ્છતા બદલ પુરસ્કાર મેળવ્યો. માનવ સંસાધન મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા રાષ્ટ્રીય સ્તરે શાળા સ્વચ્છતા બદલ 10મા ક્રમે પુરસ્કાર મેળવી સમગ્ર રાષ્ટ્ર લેવલે આવતી દામનગરની મોર્નિંગ ગ્રીન પ્રાથમિક શાળા નંબર 1ના તમામ શાળા સ્ટાફ કર્મચારીની શાળા સ્વચ્છતાની સુંદર કામગીરીથી સમગ્ર દામનગર શહેરનો રાષ્ટ્રીય શિક્ષણ જગતની શાન અને સ્વચ્છતાનો મસ્તકબલ બની દામનગર શહેરને 3 પુરસ્કારો અપાવનાર શાળા નંબર 1ના તમામ શિક્ષક શાળા પરિવાર સર્વની ખૂબ સરાહના કરાઈ હતી. નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દામનગર.
બુલેટિન માં હાલ સમય જણાવશે બ્રેક નો બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. કહેવાય છે નાની વાત મોટી થાય છે અને અંતે જીવ ખોવાય છે. આવી ઘટના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે પ્રકાશમાં આવી છે. સાળંગપુર, જે દેશ અને દુનિયામાં કષ્ટભંજન હનુમાનજી ધામ તરીકે પ્રચલિત છે, એ ગોકુલ આઠમ જન્માષ્ટમીના દિવસે ગામના પૂર્વ સરપંચ અને હાલના મહિલા સરપંચના પિતા મીરુભાઈ ખાચર, જેઓ સલાહ આપવા જતા તેને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. તો શું ઘટના બની જોઈએ વિગતવાર. જન્માષ્ટમીના તહેવારના અનુસંધાને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં બીએપીએસ મંદિરના ગેટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર પર દર વર્ષે નવી ધજા ચડાવીને ધ્વજારોહણ કરવામાં આવે છે, જ્યાં ગામના પૂર્વ સરપંચ, હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને હાલના સરપંચના પિતા મીરુભાઈ દાદભાઈ ખાચર, જેઓ જવાબદાર વ્યક્તિ તરીકે અને ગામના આગેવાન તરીકે, ભીડભાડ હોવાથી ટ્રાફિકને નિયંત્રણ કરી વાહનની અવરજવર વ્યવસ્થિત ચાલુ રહે તે હેતુથી એક બાઇક લઈને આવ્યા હતા. ત્યારે અજાણ્યાએ સમને પોતાનું બાઇક વ્યવસ્થિત મૂકવાનું કહ્યું હતું કે જે બાઇક સવારને લાગી આવતા પોતાની બાઇક સાથે રહેલ લાકડી વડે અચાનક જ પૂર્વ સરપંચ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ તે બાઇક સવાર પોતાની સાથે રહેલા મહિલા તેમજ બાળકને લઈને ત્યાંથી નાસી છૂટેલ હતો. ત્યારે આગળ જતા નારણકુંડના મંદિરના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે. હુમલા બાદ ગામના લોકો ભેગા થઈ જતા તેમના પરિવારને જાણ કરતા તાત્કાલિક ધોરણે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી એમની તબિયત નાજુક હોવાથી ભાવનગર ડોક્ટર કાલરિયા સાહેબના દવાખાને લઈ જવાયા. ત્યારબાદ એસસીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા બાદ તારીખ 4/9/2018 રોજ તેમનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. જ્યારે આ મામલો જીવણેલ હુમલા બાદ હવે હત્યામાં પરિણમ્યો છે, ત્યારે મરણ જનારના પુત્ર ઉદયભાઈ ખાચરે બરવાળા પોલીસમાં સમગ્ર ઘટનાની જાણ થતાં જ બરવાળા પોલીસ એલર્ટ થઈને અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સ્થળ પર વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક બરવાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જે બાદ ડોગ સ્ક્વોડ તેમજ અલગ અલગ ટુકડીઓ બનાવી હતી અને આરોપી કોણ છે જેની તપાસ હાથ ધરી હતી અને આખરે આરોપીની ઓળખ થવામાં પોલીસને સફળતા મળી હતી. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામના સેવાભાવી માજી સરપંચની
નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી અને હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. જ્યારે આરોપીને પકડવા તે પોલીસ માટે પડકાર હતો. જ્યારે જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ LCB, SOG, ડોગ સ્ક્વોડ અને બરવાડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી માજી સરપંચનો હત્યારો કોણ છે તેની તપાસ શરૂ કરી હતી. પોલીસ જે જગ્યા પર હત્યા થઈ હતી ત્યાંથી હનુમાનજી મંદિરના CCTV ફૂટેજ તેમજ તે જે દિશામાં પસાર થયો હતો તે સેન્થળી, સમઢિયાળા સહિતના ગામોમાં CCTV ફૂટેજના આધારે માજી સરપંચના હત્યારો કોણ તેનો બરવાડા પોલીસે પર્દાફાશ કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે બોટાદ જિલ્લાના રાજપરા ગામનો સંજય શ્યામજીભાઈ ગડથરા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસે ગુનાના કામમાં વાપરેલું આર્મી લખેલું અને નંબર પ્લેટ વગરની બાઇક પોલીસે કબજે કરી આરોપી પોલીસની હાથવેતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું અને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને હત્યારો ટૂંક સમયમાં પોલીસના હાથમાં ઝડપાઈ જશે તેમ બરવાળા પોલીસે જણાવ્યું હતું. આમ બરવાળા પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી માજી સરપંચના હત્યારાનો પર્દાફાશ કર્યો છે. હરેશ પટકીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. તો હાલોલ નગરમાં શાળાના વિદ્યાર્થી દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ પ્રદર્શન નગરપાલિકાના હોલ ખાતે યોજવામાં આવી હતી. કેટલાય વર્ષોથી POP અને રસાયણયુક્ત રંગોનો ઉપયોગ કરીને બનાવેલ શ્રીજીની પ્રતિમાઓ સ્થાપન કર્યા બાદ તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તો તેને ઓગળતા લગભગ 3-4 મહિના લાગે છે અને પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાય છે, જેથી પર્યાવરણને નુકસાન થાય છે અને તેથી હાલોલ નગરમાં તમામ શાળાઓમાં બનાવેલ ગણેશજીની માટીની મૂર્તિની સ્પર્ધા તેમજ તેનું પ્રદર્શન વેચાણ હાલોલ નગરપાલિકાના હોલ ખાતે રાખવામાં આવે છે, જેમાં આયોજક શ્રી જીવસેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. તેમાં હાલોલ નગરની તમામ શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. તેમાં 5-12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારની માટીની શ્રીજીની મૂર્તિ બનાવી અને આ સ્પર્ધામાં 3 ગ્રુપ દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા હાલોલ બાલાબુલા હનુમાન મંદિર જીવસેવા ટ્રસ્ટ તરફથી આ રખાયું છે, જે સ્પર્ધા કુલ 3 દિવસ રાખવામાં આવી. તે આ સ્પર્ધામાં નગરની અનેક શાળાના ઘણા બધા બાળકો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવી પ્રદર્શન કરવામાં આવ્યું, તેમજ જીવસેવા ટ્રસ્ટ આયોજક કે જેમણે જણાવ્યું કે POP અને કૃત્રિમ રંગોથી જે મૂર્તિ બનાવાય છે તે પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે, તેથી તેનાથી વિસર્જન પછી તળાવમાં પૂરણ વધુ થાય છે, મૂર્તિઓને ઓગળતા વધુ સમય લાગે છે, જેથી આ માટીમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી નથી. સડક અને સરળતાથી માટી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે તો ભળી જાય અને સરળતાથી આ માટી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે તો ભળી જાય, તેમજ પાણીને પ્રદૂષિત થતું અટકાવવા માટી કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ રાખવાથી પર્યાવરણને નુકસાન ન થાય તે માટે કહેવાય છે અને પર્યાવરણ પ્રદૂષણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે તો વધારે સારું રહે તેમ વિચારી રહ્યા છે, જેથી તમામ લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે તેવું ઇચ્છી રહ્યા છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય અને પાણી પણ સ્વચ્છ રહે. કિરણ ગોહિલ સાથે NS ગુજરાત ન્યૂઝ, જામનગર. તો ભારત બંધના પગલે જે પ્રમાણે પહેલા ભારત બંધ વાળા નાખવામાં આવ્યું હતું, વડી આ શહેર દિવસભર ખુલ્લું રહ્યું હતું અને તે વિરોધ પક્ષના નેતા વેપારીઓ અડગ જોવા મળ્યા હતા. શહેરના વેપારી ભાઈઓ બંધમાં જોડાયા નહીં. સવારથી જ લોકોએ પોતાના વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ કર્યા હતા. તો જે પ્રમાણે ગઈકાલે ભારત બંધ વાળાને આપ્યું હતું ત્યારે તેવા સમયે કોંગ્રેસ કાર્યકર્તાઓ ગામ બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારબાદમાં વડિયા સરપંચ પતિ છગન ડોલરિયા, ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ મિતુલ ગણાત્રા, ઉપસરપંચ નિલેશ પરમાર સહિતના આગેવાને ગામને ખુલ્લું કરાવવા માટે નીકળ્યા હતા. તે સમયે બંને વચ્ચે જાહેર રોડ પર ચકમક જરી લોકોના ટોળા એકઠા થયા. બાદમાં વડિયા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસ કાર્યકર્તા ધર્મેન્દ્ર પાનસુરિયા, હિતેશ વોરા અને સરપંચ પતિ છગનભાઈ ડોલરિયાની પોલીસે અટકાયત કરી હતી. પરેશ જાનાણી પોલીસ કાફલા સાથે ગ્રામ પંચાયત સંચાલિત સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલ બંધ કરાવવા ગયા. તે સમયે ચેમ્બર્સ ઓફ કોમર્સ સરપંચ પતિને ઉપસરપંચ સાથે ચકમક જરી હતી અને સરપંચ પતિએ કીધું હતું કે સ્કૂલ બંધ નહીં થાય, તમે સ્કૂલ બહાર નીકળો. બાદમાં પોલીસનો કાફલાને કાર્યવાહી કરવા રજૂઆત કરી. બાદમાં પોલીસે પરેશ જાનાણીના કાર્યકર્તાઓ સહિત અટકાયત કરી. માત્ર મિનિટોમાં જ પોલીસે મુક્ત કર્યા હતા. પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, વડિયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવતી નવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તૈયારીઓ આહિર સમાજની વાડીમાં કૃષ્ણ કલાવૃંદ દાંડિયા ક્લાસ તથા પ્રિન્સ દાંડિયા ક્લાસ પર ઓપનિંગ કરાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવતી નવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
તૈયારીઓ આહિર સમાજની વાડીમાં કૃષ્ણા કલાવૃંદ દાંડિયા ક્લાસ તથા પ્રિન્સ દાંડિયા ક્લાસ પર ઓપનિંગ કરાયું હતું, જેમાં દાંડિયા કિંગ એવા નાનક ત્રિવેદી, દાંડિયા ક્વીન એવા શારદાબેન કસોટિયા દ્વારા અવનવી સ્ટાઇલો શીખવવામાં આવી હતી અને જામ ખંભાળિયાની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને આ ક્લાસ તદ્દન ફ્રી રાખવામાં આવ્યા હતા. ધમાદેસુર સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામ ખંભાળિયા. સ્વચ્છ ભારતના લીલી લીલા ઉડાડતું જામ કંડુરું નાનું ચિત્ર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્રની ઉદાસીનને કારણે મહિલાઓ રણછોડની બની ગ્રામ પંચાયત પાસે ખુબાળો મચાવ્યો હતો. જામકંડોરુના પશુ દવાખાના પાછળ અંજલી શેરીમાં ઉપરવાસી ભૂગર્ભ ગટરનું ગંદુ અને બદબૂદાર પાણી વહી રહ્યું છે. મેલા પાણીના કારણે સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વખતો વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રની ઉદાસીનને કારણે સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન કાયમી બન્યો છે. ચોમાસામાં વિસ્તાર ઉપર વાસથી પાણી આવતા વિસ્તારનો રોડ ધોવાઈ ગયો હોવાથી આ વિસ્તારમાં રાહદારી તથા વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં આરોગ્ય જોખમ આવ્યું છે, જેને લઈને આ વિસ્તારની મહિલાઓએ જામકંડોરણાની ગ્રામ પંચાયતને ઘેરીને બાનમાં લીધી હતી. સરપંચ તથા તલાટી મંત્રીની ગેરહાજરીને કારણે મામલો બિચકાયો હતો. તલાટી મંત્રી રાજકોટથી રોજ અપડાઉન કરે છે. કાલે ભારત બંધનું એલાન હોવા છતાં તલાટી મંત્રીની ગેરહાજરીથી લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરના સફાઈને લઈને ગ્રામ પંચાયતને તાળાબંધી સુધી મહિલાઓ નિર્ણય કર્યો હતો. ત્યારે તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઈ વ્યાસની લેખિતમાં બાહેંધરી પત્ર આપી ત્યારબાદ સ્થાનિક મહિલાનો રોષ શાંત પડ્યો હતો. ઓકે, અમે અંજલી શેરી નંબર 2ની મહિલાઓ બધી અમારા જે રોડ પાણીના પ્રશ્ન છે એની રજૂઆત માટે અમે પંચાયત ઓફિસે ગયા હતા. તો પંચાયતમાં સરપંચ કે મંત્રી કોઈ હાજર નહોતા. અમે રજૂઆત કરીએ ક્યાં, અમારે જવું ક્યાં? અમારી શેરીમાં અમે ભૂગર્ભ ગટરનું પાણી અમારું જે શેરીનું છે અમે કવર કરી લીધું છે. બહારનું પાણી આવે છે એની રજૂઆત અમે કેટલી વખત દેખિત આપી છે, છતાંય કોઈ જવાબ નથી. પછી સ્વચ્છતા માટે તો મીંડું જ કહીએ. એક પણ જાતની સ્વચ્છતા અભિયાનનું કોઈ પંચાયતનું કોઈ કર્મચારી કે કઈ વ્યવસ્થા અમારી શેરીમાં કાંઈ છે જ નહીં. એના માટે અમે આવ્યા હતા. અમે જ્યારે જ્યારે રજૂઆત કરીએ છીએ ખાલી હા આવશું કરશું એવો જવાબ મળે છે. એટલે આજે અમે બધું લેખિતમાં આપી અને લેખિત આપી અને અમારા જે પ્રોબ્લેમ છે અમે સોલ્વ કરવા માગીએ છીએ. એટલે અમે જે પંચાયતને અમને જે જવાબ આપ્યો છે એને લેખિત આપ્યો. પછી ટીટીઓ સાહેબે અમને બાહેંધરી આપી છે કે અમે બે દિવસમાં તમારું કામ કરશું. એટલે અમે જવાબદારી આ લેખિત આપીએ છીએ. એટલે અમે સંતોષ માને અમને વિશ્વાસ છે કે અમારું કામ કરશે. એટલે અમે અત્યારે અમારું જે તાળાબંધીનો જે કાર્યક્રમ અમે મોકૂફ રાખ્યો અને જો નહીં થાય તો તાળાબંધી પણ કરી શકું. અમે મહિલાઓ અબળા નથી. અત્યારની જે શિક્ષિત મહિલાઓ છે ને કદાચ અબળા માનતા હોય ને તો એની ભૂલ છે. અમે બધી સબળાઓ છીએ. અમે અમારો પરચો બતાવતા નથી એટલે કોઈ અમને જવાબ આપતું નથી. પણ હવે એ ભોગવવા તૈયાર રહે. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.